રાજકોટની ગોઝારી ઘટનામાં ભોગ બનેલાઓને પૂર્વ નગરપતિએ શ્રદ્ધાંજલિ પાઠવી. તો સૌથી પ્રથમ તો એ હોનારતમાં જીવ ગુમાવનાર દિવંગત લોકોના પરિવારના સભ્યો તરફ હું મારી સાંત્વનાની લાગણી પાઠવું છું. પરમ કૃપાળુ પરમાત્મા એ દિવંગત આત્માઓને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. એમના પરિવાર ઉપર જે આપત્તિ આવી પડી છે એ સહન કરવાની શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરું છું. સૌથી પ્રથમ આ જે દુર્ઘટના છે એ માનવ સર્જિત દુર્ઘટના છે, અને માનવ સર્જિત દુર્ઘટના હોય ત્યારે એ દુર્ઘટના માટે જે કોઈ જવાબદાર હોય એમને સખતમાં સખત સજા થાય એ જરૂરી છે. મને કોઈ પૂછે તો આ બનાવમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 નવી કલમ જે આવી હોય તે એ હેઠળ ખૂનના ગુનાની ફરિયાદ પણ થઈ શકે એમ છે. કારણ કે આવા બનાવોમાં મેન્સ રિયા એ જરૂરી નથી, નોલેજ જરૂરી છે કે આ વસ્તુ કરતી વખતે જો આમ થશે તો આ પરિણામ આવશે એવું નોલેજ હોય અને આવી ઘટના ઘટે તો પછી એ ગુનો ખૂનનો ગુનો બને છે. તો પોલીસ તંત્રને મારી વિનંતી કે કાયદાના જાણકાર સરકારી વકીલો પાસેથી જુદી જુદી કલમોનો અભ્યાસ કરાવે અને ખૂનના ગુના સબબની ફરિયાદ નોંધી અને ખૂનના ગુના સબબની સામે કામ ચાલે. આ બનાવ, ભૂતકાળમાં બનેલા બનાવો અને હવે બનનાર બનાવો ત્રણેય માટે આ હું વાત કરું છું. આ બનાવ માટે માત્ર વાત નથી કરતો. અને બીજી વાત કે આવા બનાવો જ્યારે બને છે ત્યારે સંબંધિત રાજ્ય સરકારો 3 લાખ આપ્યા કે 4 લાખ આપ્યા કે 5 લાખ આપ્યા, સારી વાત છે. એ બનાવ બને અને પરિવારો પીડિત હોય ત્યારે એમને રાહત મળે એ સારી વાત છે. પણ આખર તો આ બધા પૈસા એ ટેક્સપેયરના પૈસામાંથી જાય છે. સરકારોને લાગે વળગે છે ત્યાં સુધી તો જેને આપણે કહીએ કે નાતને પૈસે નાત જમે અને મૂસાભાઈના વા પાણી, એના જેવું થતું હોય છે. તો મારું સૂચન એ છે કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે 3 લાખ, 4 લાખ, 5 લાખ, 10 લાખ જે આપો તે આપે, પણ એ આપ્યા પછી આ પૈસા રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની તિજોરીમાંથી આપવાને બદલે જે લોકોની કસૂરે આવી દુર્ઘટનાઓ થયેલી હોય એમની પાસેથી એ પૈસા વસૂલ કરવો જોઈએ. અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એમાં કંઈ મુશ્કેલી અનુભવે તો હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં રીટ અથવા SLP કરી અથવા PIL કરી અને જરૂરી સૂચનાઓ મેળવી લેવી જોઈએ. કારણ કે સુપ્રીમ કોર્ટને ઇન્હેરન્ટ પાવર્સ છે કોઈ પણ સૂચના આપવા માટે, કે કોઈ પણ વસ્તુ ન્યાયસંગત હોય તો સુપ્રીમ કોર્ટ સૂચના આપી શકે કે ભાઈ આ બાબતમાં યોગ્ય કાયદાઓ ઘડાય. ત્યાં સુધી રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર જેમની કસૂરે આવી દુર્ઘટના ઘટી હશે એમની પાસેથી આ પૈસા વસૂલ કરી શકશે, અને એ પૈસા ન ભરે તેમને જેલમાં બેસાડવાની જોગવાઈ પણ હોવી જોઈએ. માત્ર આપણે બનાવ બને ત્યારે એવી જાહેરાતો કરીએ કે કસૂરવારોને કોઈ પણ સંજોગમાં છોડવામાં નહીં આવે અને સખતમાં સખત સજા કરવામાં આવશે પૂરતું નથી, એમને સખતમાં સખત સજા થાય જોવાનું પણ જરૂરી છે. આજ દિવસ સુધી આપણે જોયું છે કે આવા બનાવો બને છે ત્યારે સંબંધિત લોકોના મનમાં ગુસ્સો હોય છે, સમાજમાં ગુસ્સો હોય છે, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ગુસ્સો હોય છે, પણ પછી જેમ જેમ સમય જાય છે તેમ તેમ આ વાતો ઠંડી પડતી જાય છે. અને હું એમ માનું છું કે આ દુનિયામાં ગરીબ લોકો કે પૈસાદાર લોકો એ બે વર્ગ છે, સ્વાભાવિક છે. પણ કોઈ ગરીબની તરફેણમાંથી કોઈ પૈસાદાર તરફેણ નથી, બધો પૈસાનો ખેલ છે. એટલે આવી બાબતોમાં પૈસાનો ખેલ ન થઈ જાય. આ દુર્ઘટનામાં, ભૂતકાળમાં બનેલી દુર્ઘટનાઓમાં અને હવે પછી ક્યારે પણ દુર્ઘટનાઓ બને ત્યારે પૈસો પોતાનો ખેલ ન કરી જાય એ જોવા માટે સંબંધિત સૌને મારી વિનંતી છે. નહીં તો મને એમ લાગે છે કે હવે લોકો પોતાની આસ્થા ગુમાવી છે. અને જેમ આ હમણાં જે રાજકોટમાં દુર્ઘટના ઘટી એમના પરિવારના એક સભ્ય બાપુ એમણે જાહેરમાં એમ કહ્યું છે કે ભાઈ આમને ફાંસીની સજા થવી જોઈએ નંબર 1, એમને જામીન પર મુક્ત ન કરવા જોઈએ નંબર 2,
અને જામીન પર મુક્ત કરવામાં આવશે તો એ લોકોનું ખૂન કરી નાખીશ, એમ સરેઆમ આજે એમને કહેવાની જરૂર પડી છે. ત્યારે હું માનું છું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બાબતની ગંભીરપણે નોંધ લેશે અને ભવિષ્યમાં કોઈ પણ શહેરમાં આવી દુર્ઘટના ન ઘટે એ જોવા માટે અત્યારથી પ્રયત્નશીલ રહેશે. સેકન્ડલી, કે આખા ગુજરાત રાજ્યમાં જે ડિસ્કનેક્શન આપવામાં આવે છે, એ ડિસ્કનેક્શન આપતી વખતે પણ જે ધારાધોરણોનું પાલન થવું જોઈએ એ પાલન થતું નથી. એ માટે પણ મારી રાજ્ય સરકારને વિનંતી છે, PGVSL અથવા જે જે કંપનીઓ જ્યાં જાઓ એમને વિનંતી છે, ટેલિફોન ખાતાને મારી વિનંતી છે કે જોડાણો આપતી વખતે કાળજી રાખે, એનું મેન્ટેનન્સ પ્રોપર કરે, રખરખાવ પ્રોપર કરે, અને જ્યારે એમ લાગે કે આમાં કોઈ દુર્ઘટના થવાની શક્યતા છે ત્યારે જરૂરી પગલાં લે એ ખૂબ જ જરૂરી છે.